नमस्ते विद्यार्थी मित्रों, सजानंद विद्यालय नवा नरोड़ा डिजिटल एज्युकेशन अभ्यास श्रेणी में आप सबनों हार्दिक स्वागत छे। धोरण 6 विषय गणित चैप्टर 1 राष्ट्र संख्या परिचय बराबर चैप्टर 1 संख्या परिचय लेक्चर 4 आज आपने आसान मूल्यों विषे समझीशू के बराबर आसान मूल्यों 10, 100 अने 1000 ना आधारे आसान मूल्य नक्की करवाना छे के दस ना आधारे आसान मूल्य अलग होय, 100 ना आधारे पण आसान मूल्य अलग होय अने 1000 ना आधारे पण आसान मूल्य अलग होय छे। के 10 ना आधारे आसान मूल्य संख्या 1, 2, 3 अने 4 ए 10 करता 0 ની વધુ નજીક છે। આપણે 1 થી 10 સુધીના અંકો 1 થી 9 સુધીના અંકો લખીએ તો એમાં 1 થી 9 સુધી, પણ 1 ની આગળ 0 કહેવાય, 9 ની પાછળ 10 કહેવાય। શું કહેવાય? 10 કહેવાય। તો કોણ કોની નજીક છે એના આધારે આપણને આસાન મૂલ્ય, કે જો હું તમને બતાવું કે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને અહીંયા આગળ 0 કહેવાય, તો આ 4 અંક છે 1 અને પાછળના જે 4 અંક છે એ બંનેની ગણતરી આપણે કરવાની। તો આગળના 4 અંક છે 0 અને 10 એ બંનેમાં કોની નજીક કહેવાય? 0ની નજીક, અને પાછળ 6, 7, 8, 9 એ બરોબર આ 4 અંક એ 0 કે 10 કોની નજીક કહેવાય? 10ની નજીક। તો આ એકમના સ્થાનમાં જો આ અંકો હોય 6, 7, 8, 9, 10 તો આગળના સ્થાનમાં એક ઉમેરવામાં આવે છે, અને જો આ અંકો હોય એકમના સ્થાનમાં તો એની જગ્યાએ 0 મૂકી દેવામાં આવે। શું આવે? 0। પણ 5 તો મધ્યમાં છે તો આપણને 0 લખવા કે 10, પણ 5 એ મધ્યમાં હોવાથી 0 ના લખી શકાય, પણ 5ને શું એનું આસાન મૂલ્ય, એકમના અંકમાં 5 હોય તો એનું આસાન મૂલ્ય 10 સમજવાનું, કે આગળના સ્થાનમાં આપણને એક ઉમેરવામાં આવે છે। હવે આપણને કે 1, 2, 3, 4 એ 100 કરતાં 0ની વધુ નજીક છે, તેથી તેમને 0 ગણીશું। અને જો સંખ્યા 5, 6, 7, 8, 9 5 લઈ લીધા બરાબર, આપણે એની અંદર જ એ 10ની વધુ નજીક છે તેથી તેનું આસાન મૂલ્ય 10 ગણીશું, કે એની જગ્યાએ 10 ગણવાના। 10 ગણવાના એટલે શું કરવાનું, કે એકમના સ્થાનમાં 0 મૂકવાના અને આગળના સ્થાનમાં 1 ઉમેરવામાં આવે છે। કે અહીંયા જો 28 તો 28માં ફક્ત એકમનું જ અંક જોવાનું છે। કયું અંક જોવાનું છે? એકમનું। એકમના અંકમાં 8 છે, આપણે હાલ જ સમજી ગયા 8, તો શું કરવાના? 10 સમજવાના, તો 8ની જગ્યાએ 10 સમજવાના, તો અહીંયા 2 ની અંદર 10 ઉમેરે 30 થઈ ગયા, અથવા અહીંયા 8 છે ત્યાં 0 મૂકવાના અને આગળના સ્થાનમાં 1 ઉમેરી દે, અને એવું યાદ રાખવાનું। અને 10 ગણો તો 8ની ગણ, 8ની જગ્યાએ 0 તો 20 થાય, 20ની અંદર 10 ઉમેરે 30, હવે 32, 32માં અહીંયા એકમના સ્થાનમાં 2 આપેલા, પણ 1 થી 4 સુધીનો અંક હોય તો આપણે શું ગણવાના? 0, તો આની જગ્યાએ 0 મૂકી દેવાના, અને આગળ તો 3 લખવાના જ છે આપણને બરાબર। હવે અહીંયા 216 તો એકમનો અંક 100 છે, તો એનું આસાન મૂલ્ય 6ની જગ્યાએ આપણે કેટલા ગણવાના? 10, 6ની જગ્યાએ 10 ગણીએ તો આ 210 થશે, તો આની અંદર 1 ઉમેરી દે, 1ની અંદર 2 ઉમેર્યા બરાબર, અહીંયા આપણને 10 ગણવાના, તો આની જગ્યાએ તો 0 થઈ ગયા, પણ આગળના સ્થાનમાં 1 ઉમેરી દે, એટલે 220 રૂપિયા થાય। અહીંયા જ પ્રમાણે 2937 તો એકમનો અંક 6 છે, તો 10 ગણવાના, તો આગળના સ્થાનમાં 1 ઉમેરી દેવાનો। 10ના આધારે આપણે આસાન મૂલ્ય સમજીએ છીએ, તો અહીંયા 3ની અંદર 4 ઉમેર, 2940। એ જ પ્રમાણે 100ના આધારે આસાન મૂલ્ય, અહીંયા 10ના આધારે એટલે આપણે દશકનું સ્થાન નથી જોવાનું, પણ એકમનું સ્થાન જોઈને જ આપણને એનું આસાન મૂલ્ય કરવાનું। 100 એટલે દશક જોવાનું, દશકનું સ્થાન બરાબર, 100ના આધારે આસાન મૂલ્ય। તો સંખ્યા 1 થી 49 એ 100 કરતાં 100 અને 0 લેવાના, જેમ 10 હતા તો 10 લીધા, અહીંયા 100 શું એટલે આપણને અહીંયા 100 લે, 100 કરતાં 0ની વધુ નજીક છે તેથી તેમનું આસાન મૂલ્ય 00 ગણીશું। અને સંખ્યા 51 થી 50 હવે આપણને 49 લીધા, આમ તો ખરેખર 50 લઈ જ લેવા જોઈએ, પણ અહીંયા 51 થી 99 એ 100ની વધુ નજીક છે તેનું મૂલ્ય 100 ગણવામાં
આવે છે અને 50નું મૂલ્ય પણ 100 ગણવામાં આવે છે કે આપણને આની જગ્યાએ એકાની જગ્યાએ 50 જ સમજવાના બરાબર હવે 100 ના આધારે આસાન મૂલ્ય તો એ 841 આપણને દશકમાં એક જીરો હોય ત્યારે આપણે છેલ્લો અંક એક જ જોતા હતા 100 માં બે જીરો એટલે પાછળના બે અંક જોવાના કેટલા જોવાના બે અંક 841 પાછળના બે અંક જોઈશું તો 41 આયા તો 1 થી 49 તો 1 થી 49 માં ડબલ જીરો ગણાય તો આ બંનેની જગ્યાએ ડબલ જીરો મૂકી દેવાના અને આગળ 8 તો લખવાના જ છે 2547 તો અહીંયા 47 આપ્યા તો એ 49ની અંદર જ આવે છે બરાબર તો 47ની જગ્યાએ ડબલ જીરો થઈ ગયા ડબલ જીરો મૂક્યા ને 1 થી 49ની કિંમત ડબલ જીરો થાય અને આગળના 25 લખવાના એટલે 2500 હવે અહીંયા બરાબર કે 9870 પણ અહીંયા પાછળના બેંક જોઈશું 70 આપેલા તો 1 થી 49 હોય તો જ ડબલ જીરો આવે 51થી એટલે આપણે 50થી 99 સુધીની સંખ્યા હોય તો 100 ગણવાના શું આવે 100 તો અહીંયા 70ની જગ્યાએ આપણે 100 લખવાશે 100 લખીએ તો આ બંનેના સ્થાનમાં શું ના આવે અને 100ની એક વધી અહીંયા બાજુમાં ઉમેરી દેવાની તો 8ની અંદર એક ઉમેર એટલે 9 થયા એટલે 99 100 ખ્યાલ આવી ગયો હવે આપણને અહીંયા 70 છે એટલા માટે શું કરવાનું એટલું યાદ રાખવાનું જો 50થી નાની સંખ્યા હોય તો બંને સ્થાનની જગ્યાએ 0 મૂકવાના અને 50 કે 50થી મોટી સંખ્યા હોય તો બંને સ્થાને 0 તો મૂકવાના પણ આગળના સ્થાનમાં એટલે 100ના સ્થાનમાં એક ઉમેરીને લખવામાં આવે છે હવે અહીંયા 286 તો અહીંયા 86 શું તો 86 એ 50થી 99ની વચ્ચે આવે તો આગળ એક ઉમેરી દેવાનું તો અહીંયા 3 ને આ બંને જગ્યાએ 0 તો મૂકવાનું એટલે 300 બરાબર 1000ના આધારે આસાન મૂલ્ય 10 100 ને હવે 1000 એટલે 30 એટલે 100નું સ્થાન જોવાનું બરાબર હવે આપણને સંખ્યા 1 થી 499 એ 1000 કરતાં 100ની વધુ નજીક છે તેથી તેનું આસાન મૂલ્ય 000 1000માં 30 એટલે 000 ગણીશું સંખ્યા અહીંયા 501 નહીં વાપરવાના પણ 500થી જ વાપરવાના 500થી 999 એ 1000ની વધુ નજીક છે તેથી તેનું આસાન મૂલ્ય 1000 ગણીશું અથવા 500નું પણ મૂલ્ય કેટલું ગણાશે 1000 ગણવામાં આવે છે હવે અહીંયા દાખલા તરીકે 7805 હવે આપણને 1000ની અંદર 3 જોઈએ એટલે પાછળના 3 અંક જોવાના 805 એ કોની નજીક 1000ની નજીક છે તો આગળનામાં એક સ્થાન ઉમેરી દેવા 7ની જગ્યાએ 8 ને બાકીના 3 0 તો મૂકી જ દેવાના 2573 તો 573 કોની નજીક છે 1000ની નજીક છે 499 હોય 499 આવે ત્યાં સુધી બરાબર 1 થી 499 તો 00 થઈ જાય અને એના કરતાં મોટી સંખ્યા તો આગળના સ્થાનમાં એક ઉમેરી અને બાકીના 0 મૂકી દે તો 573 એ આગળના સ્થાનમાં એટલે 3ની 2ની અંદર એક ઉમેરીએ એટલે 3000 બરાબર 65437 તો 437 તો 437 499 કરતાં નાના છે તો આસાન મૂલ્ય શું થઈ ગયા 000 તો 3ની જગ્યાએ 0 તો મૂકવા પણ આગળના સ્થાનમાં કંઈ ઉમેરવાનું નથી એટલે 34000 બરાબર 3499 તો 499 આવ્યા એ 0ની નજીક છે એટલે આગળના સ્થાનમાં કંઈ નહીં હોય પણ આ 3ની જગ્યાએ 0 થઈ ગયા એટલે 3000 રૂપિયા બસ આ જ પ્રમાણેના આસાન મૂલ્યોના આધારે તમારે સરવાળા બાદબાકીના દાખલા ગણવાના છે હવે આપણને સ્વાધ્યાય 1.3 જોઈશું પ્રશ્ન 1 સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો સામાન્ય નિયમ વાપરવાનો છે બરાબર આપણને પણ આમાં તમને કહ્યું નથી કે તમારે 10 100 કે 1000 તો દરેક વખતે જવાબ બદલે જાય પણ આપણે અંકોની સંખ્યા જોવાની કે અહીંયા 4 છે અને અહીંયા 5 છે તો અહીંયા 4 હોય તો આપણે 1000ના અંદાજે શોધી શકાય તો અહીંયા પણ 1000 જ લેવાનું બંને બાજુ સરખો અંદાજ લેવાનો કે જેથી કરીને આપણને દાખલા ગણવામાં સુલભ રહે હવે અહીંયા બરાબર 2 દાખલા ગણેલા છે બાકીના 2 દાખલા તમારી જાતે ગણવાના છે બરાબર એટલે બહુ મોટી PDF થાય નહીં એટલે તમને પ્રેક્ટિસ પણ થાય અને મહાવરો થાય અને તમને જાતે ગણતા આવડે અહીંયા સી
અને બી ગણેલો છે, બાકીના દાખલા તમારી જાતે ગણવાના છે, યાદ રાખજો બરોબર, ભૂલ કરતા નહીં. કે અહીંયા બીની જગ્યાએ ડી લખવાનું છે, શું લેવાનું છે, બીની જગ્યાએ ડી સમજી લેવાનો, એટલે બાકીના દાખલા તમારી જાતે ગણવાના છે. અહીંયા ડી કરી દઈએ બરોબર, ભૂલથી બી થઈ ગયું છે. પાના નંબર 24 પરનું સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 1 સી 12904 પ્લસ 2888. તો અહીંયા 12904, હવે આપણને હજારના આધારે આસાન મૂલ્ય, હજારના આધારે એટલે પાછળના ત્રણ અંક જોઈશું. તો અહીંયા 904 એ 499થી મોટા થયા, તો આગળના મેં ઉમેરીશું એટલે 13000 થયા. હવે 2888 હજારના આધારે આસાન મૂલ્ય, તો 888 તો આગળના સ્થાનમાં એક ઉમેરીશું એટલે 3000. 13000 પ્લસ 3000 એટલે 16000. તો અંદાજિત સરવાળો કેટલો થયો, 16000 થાય. એ જ પ્રમાણે હવે આપણને ડી લખીશું અહીંયા, એટલે તમારે એ ને બી જાતે ગણવાના છે બરાબર. પછી સીડી લખી દેવાના, 796 માઇનસ, જો એક પ્લસનો એક માઇનસનો, માઇનસ 314, 796. હવે આપણને અહીંયા તો ચાર અંક હતા એટલે હજાર લીધા, પણ અહીંયા ત્રણ અંક છે તો હજાર નહીં લઈએ, પણ એની જગ્યાએ 6 લઈશું. તો પાછળના બેંક જોવા, 796 સોના આધારે આસાન મૂલ્ય, સોના આધારે અહીંયા 96 શું, તો આગળના સ્થાનમાં એક ઉમેરાશે બરાબર, કારણ કે 49 કરતાં મોટા છે, એટલે 7ની જગ્યાએ 8 ને 96ની જગ્યાએ 00. હવે માઇનસ 314 સોના આધારે આસાન મૂલ્ય, તો અહીંયા 14 આપેલા જ છે, ફક્ત 14, તો આગળના સ્થાનમાં એક ઉમેરાશે, નહીં ઉમેરાય, કારણ કે 49 કરતાં મોટી સંખ્યા હોય તો જ આગળના સ્થાનમાં એક ઉમેરાય, અહીંયા ઉમેરાશે નહીં. એટલે કેટલા લખીશું, આ બંને જગ્યાએ 0 અને આગળનો જે અંક છે એમને એમ 3 માઇનસ કરવાના બરાબર. 800 300 ગયા તો 500, અંદાજિત બાદબાકી કેટલી થઈ, 500. હવે પ્રશ્ન 2, કે નજીકના સોના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો, તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ મેળવો. પ્રશ્ન 2ની અંદર 100 અને દશક બંનેના આધારે દાખલા ગણવાના, બંનેનો અંદાજ લગાવવાનો છે. ચલો પ્રશ્ન 2ની અંદર એ ને બી લખવાનો છે અને સી ને ડી તમારી જાતે લખવાનો બરાબર. દરેક 1 થી 3 જ પ્રશ્નો, ત્રણેયમાં 2-2 સમજાયેલા છે અને બાકીના 2-2 તમારી જાતે લખવાના છે. હવે પ્રશ્ન 2ની અંદર એ 439 પ્લસ 334 પ્લસ 4317, 439 પ્લસ 334 પ્લસ 4317 બે ભાગ પાડી દીધા, સોના અંદાજે આસાન મૂલ્ય, દશકના આધારે આસાન મૂલ્ય બરાબર. હવે અહીંયા સોના આધારે, પહેલામાં તો એક જ લખ્યું હતું એટલે આપણે સીધું લખ્યું, પણ આ રીતે સંખ્યા આ ત્રણે ત્રણ ઊભી લખી દીધી, 439 334 4317, તીર મારીને સામે અંદાજ લગાવી દીધો. આપણને ખબર છે કે આ સોનો અંદાજ છે બધું, તો પાછળના બેંક તો 39 તો આગળ ઉમેરાશે ના, એ બરાબર 49 કરતા નાના છે, તો અહીંયા 4 લખ્યા, પાછળના બે સ્થાનમાં 0 લખાઈ જશે એટલે 400, 334 આ પણ 34 હતો, 300 ના 300 બરાબર. હવે આ પ્લસની નિશાની એટલે અહીંયા પ્લસ લખવાના, 4300 પાછળના બે અંક જ જોવાના, તો અહીંયા 17 છે તો પણ ઉમેરાશે નહીં, તો અહીંયા 43 અને 17ની જગ્યાએ 00. હવે આનો સરવાળો 00, 6 ને 6 4 ને બરાબર, 3 ને 3 6 6 ને 4, 3 ને 3 6 6 ને 4, 10 10 ને 0 વધી 1 4 ને 1 5, 5000 અંદાજિત સરવાળો કેટલો થયો, 5000. સોના આધારે હવે 10ના આધારે જોઈશું, એના એ જ અંકો ઊભા લખી દીધા આપણે, હવે એના આધારે દશક 10ના આધારે છે, લો અંક જ જોવાના, અહીંયા 9 આપેલા, તો 4 કરતાં મોટા કહેવાય એટલે આગળના સ્થાનમાં એક ઉમેરીશું, તો એ 3ની અંદર 4 ઉમેરે 4400 થયા, તો 4400 9ની જગ્યાએ 0 મૂકી દીધા. એ જ પ્રમાણે 334 તો અહીંયા 4 છે,
तो ये नानो कहवाय, तो शू करीशु 33 लखी ने 4 ની જગ્યાએ 0, એ જ પ્રમાણે 4317, તો 567 આપેલા છે. 1 થી 4 અંક હોય તો નહીં ઉમેરાય તો 0 થાય, પણ અહીંયા 7 છે તો આગળના સ્થાનમાં 1 ઉમેરવાનું, તો 1 ની જગ્યાએ 2, તો 4320 અને 7 ની જગ્યાએ 0 આનો સરવાળો કરીશું. તો 0 4 ને 3 7, 7 ને 2 9, 3 ને 3 6 ને 4 10, 10 ને 0 વધી 1 ને 5, બરોબર. તો આનો સરવાળો કેટલો થાય? 5090. દશકના આધારે અને 100ના આધારેમાં બંનેનો જવાબ અલગ અલગ આવે છે. હવે આપણને બી દાખલો, બરોબર. 108734 માઇનસ 47599, 100ના આધારે મૂલ્ય, 100ના આધારે આસાન મૂલ્ય. તો બંને સંખ્યા ઊભી લખી દીધી, તીર મારી. હવે આપણે 100ના આધારે, એટલે 34 હતા, તો આગળ એક ઉમેરાશે? ના, તો આ તો એમને એમ લખી દીધા 108007ની પાસે 34ની જગ્યાએ 00. એના પછી તો અહીંયા 47599, તો 99 છે તો આગળના સ્થાનમાં 1 ઉમેરવો પડશે. તો 47 5ની જગ્યાએ 6 અને 99ની જગ્યાએ 00. હવે આની બાદબાકી કરીશું. જી 0 માં 0 જાય તો 0 0 માં 0 જાય તો 0, 7 માં 6 જાય તો 1, 8 માં 7 જાય તો 1. અહીંયા 0 છે એટલે અહીંયા 10 કો લઈએ, એટલે અહીંયા 10 આવે ને અહીંયા 0, 10 માંથી 4 ગયા 6 અને અહીંયા 0, તો કેટલી આવી બાદબાકી? 61100. હવે દશકના આધારે આસાન મૂલ્ય આપણે શોધીએ, બરોબર. તો દશકના આધારે આસાન મૂલ્ય, એના એ જ સંખ્યા ઊભી લખી દીધી. હવે દશક એટલે એક જ અંક જો, અને અહીંયા 4 છે, તો અહીંયા 4ની જગ્યાએ 0 મૂકી દે અને આગળ ઉમેરવાના નથી. તો 108730. હવે અહીંયા 9 છે તો આગળ એક ઉમેરાશે, બરાબર. તો આપણને અહીંયા આગળ એક ઉમેરીશું, તો અહીંયા 9 ની અંદર એક ઉમેર, તો 10 થાય, તો 10ની અહીંયા 0 મૂકવાની વધી 1, તો 5 ને 1 6, તો અહીંયા 60 થઈ જશે. અથવા 9 આપેલા છે, એક અંક જોઈએ તો આગળ 59 59માં એક ઉમેરીએ તો 60 થઈ જાય, એટલે 47600, બરાબર. આની બાદ બાકી 0, 3 માં 0 ગયા 3, 7 માં 6 જાય તો 1, 8 માં 7 જાય તો 1. હવે અહીંયા પણ 10 માં 4 ગયા તો 10 માંથી 4 ગયા તો 6, તો 61130, બરાબર. 10ના આધારે આસાન મૂલ્ય હંમેશા વધુ આવે, જેમ જેમ ઉપર જાય એમ એનું આસાન મૂલ્યની કિંમત થોડી ઘટતી જાય છે. હવે આપણને સામાન્ય નિયમોનો ઉપયોગ કરીને નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવો. આપણને સરવાળા બાદબાકી સમજ્યા, હવે ગુણાકાર આવ્યા પ્રશ્ન 3ની અંદર. સામાન્ય નિયમ એટલે આપણે જાતે નક્કી કરવાનો, કે 4 અંક હોય તો 1000નો અંદાજ લેવાનો, 3 અંક હોય તો 100નો અંદાજ લેવાનો, 2 અંક હોય તો 10નો અંદાજ લેવાનો, બરાબર. હવે અહીંયા 5241 ગુણ્યા 3441, તો આ બંને બાજુ 4 4 અંક, તો આપણે 1000ના અંદાજે આસાન મૂલ્ય જ લઈએ. 1000ના અંદાજે બંનેમાં 5241, 1000 એટલે પાછળના 3 અંક જોવાના, તો અહીંયા 241, અથવા એકલું આ જોઈએ તો 2 આપેલા છે, બરાબર. તો 581 એ 499 કરતાં નાના છે, તો શું થઈ જશે? 3ની જગ્યાએ 0 અને આગળ કયું ઉમેરાશે નહીં, તો 5000. અહીંયા 491 499 ફક્ત કેટલા ખૂટ્યા? 8 જ ખૂટ્યા, તો આ બધાના સ્થાનમાં શું કહી જશે? 00 અને આગળના 3 એમ 9. હવે અંદાજિત ગુણાકાર 5000 × 3, તો 5 3 15 અને 6 0 ગણીને લગાવી દીધી. 3 2 2 કાપવાના, 1,50,00,000 ખાયો જવાબ, બરાબર. એ જ પ્રમાણે ડી 9250 × 27. હવે અહીંયા 4 જો, અહીંયા તો બંને અંકો સરખા હતા, પણ અહીંયા બંને અંકો સરખા નથી. અહીંયા 4 આપેલા, અહીંયા 2 આપેલા, તો આ 1000ના અંદાજે અને આ 10ના અંદાજે કરીશું. આપણને 9250 1000ના અંદાજે આસાન મૂલ્ય, 1000ના અંદાજે, તો પાછળના 3 અંક જોઈએ તો એ 250 આપેલા હશે, 499 કરતાં નાના હશે, તો આગળ કંઈ ન ઉમેરાય, 9 લખીશું ને 3ની જગ્યાએ 00, બરાબર. હવે 29 એ દશકના અંદાજે આસાન મૂલ્ય, દશક એટલે એક અંક, 900, તો આગળ એક ઉમેરીશું એટલે 3 ને એની જગ્યાએ 9ની જગ્યાએ 0, એટલે 30 થયા.
अंदाजित गुणाकार बराबर 9000 गुणिया 30, 9 तरी 27 ने केटली शून, 3 ने 4, 4 शून लगाए, 3 2 1 આપવાના, તો 270000 જવાબ આવે। હવે આપણને પ્રશ્ન 1 2 અને 3 બધામાં બબ્બે દાખલા ગણ્યા છે, બાકીના બબ્બે દાખલાની પ્રેક્ટિસ તમારી જાતે કરવાની છે, ગણવાના છે, બસ કંઈ જ જુદું નથી, એટલે આવડવા જ જોઈએ। હવે આજનું ગૃહ કાર્ય ગણિતની ચોપડીમાંથી, ચોપડી લખો કે પાઠ્યપુસ્તક બંને સરખું જ છે, સ્વાધ્યાય 1.3 ના બાકીના દાખલા ગણવાના ગણિતની પાકી નોટમાં, અને પીડીએફ તો લખવાની જ છે, બરાબર। તો પ્રશ્ન 1 નો એ અને બી લખવાનો, પ્રશ્ન 2 નો સી અને ડી લખવાનો, પ્રશ્ન 3 નો એ અને સી લખવાના, બધા દાખલા પીડીએફ એ લખવાની, અને આ પ્રશ્ન 1-3 ના જે જે નંબરો કયા એ પણ તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાનું છે। જય સ્વામિનારાયણ।